ધોરણ એક એક આકારો અને જગ્યા સૌથી પહેલા જોઈશું અંદર બહાર એક આરબ હતો અને તેની પાસે એક ઊંટ હતો શિયાળાનો દિવસ હતો આરબ ઊંટની પીઠ પર બેસી ફરવા જઈ રહ્યો હતો રાતના આરબે તંબુ બાંધ્યો અને તેની અંદર ગયો અને ઊંટને બહાર રહેવા દીધો બહાર તો ખૂબ ઠંડી છે શું હું મારી ડોક અંદર લઈ લઉં આવું આ ઊંટ ભાઈએ આરબને પૂછ્યું હા તું તારી ડોક અંદર લઈ લે પછી ઊંટે ફરીથી પૂછ્યું કે બહાર તો ખૂબ જ ઠંડી છે શું મારા આગળના પગ અંદર લઈ લઉં તો આરબે આરબે શું કહ્યું કે હા તું તારા આગળના પગ અંદર લઈ લે તો ફરી ઊંટે કહ્યું કે બહાર તો ખૂબ ઠંડી છે શું હું આખો અંદર આવી જાઉં અરે ના આ તંબુ આપણા માટે ખૂબ નાનો છે એવું આરબ કહેતો રહ્યો પણ ઊંટે હું કહ્યું કે હું તો અંદર આવું છું તમે જ બહાર જાઓ એમ કરી આરબને બહાર કાઢી મૂક્યો અને ઊંટ અંદર સૂતો શું બાળકો તમને ખબર છે કે નાનું અને મોટું એટલે શું આપડા ઘરે જે માળિયા ઉપર ડબ્બા રાખેલા હોય એ ડબ્બામાં મમ્મીએ કેવી રીતે ડબ્બા ગોઠવ્યા હોય પહેલાં મોટો ડબ્બો પછી નાનો ડબ્બો એ રીતે ગોઠવ્યા હોય ને એટલે એને કહેવાય નાનું અને મોટું અહીંયા એક હિપોપોટેમસ આપેલું છે સાથે એક કૂતરું આપેલું છે તો આમાંથી મોટું કોણ થયું હિપોપોટેમસ થયું ને

હવે આમાંથી નાના ટાયર પર નિશાની કરો આમાંથી કયું ટાયર નાનું છે આ ટાયર નાનું છે કે પછી આ ટાયર નાનું છે હવે સૌથી મોટું અને સૌથી નાનું ચાલો જુઓ તો આ ત્રણ ઝાડમાંથી કયું ઝાડ સૌથી મોટું છે શું તમને લાગે છે કે આ ઝાડ સૌથી મોટું છે ના ના એ ઝાડ તો નાનું હોય એવું લાગે છે આ ઝાડ તો નાનું હોય એવું લાગે છે મને તો આ ઝાડ સૌથી મોટું લાગે છે ચાલો સૌથી મોટા પ્રાણી પાસે નિશાની કરો આમાંથી કયું સૌથી મોટું પ્રાણી છે શું કૂતરો સૌથી મોટું પ્રાણી દેખાય છે ના હાથી તો જાડા લાગે મોટા પાડા હાથી જ સૌથી મોટું પ્રાણી છે ચાલો સૌથી નાના ફળ પર નિશાની કરો જોઈએ કયું સૌથી નાનું ફળ છે આ ચેરી સૌથી નાનું ફળ છે કે પછી કેરી સૌથી નાનું ફળ છે કે પછી તડબૂચ સૌથી નાનું ફળ છે કયું ફળ સૌથી નાનું છે હ તમે સાચું વિચારી રહ્યા છો ચેરી સૌથી નાનું ફળ છે સાબુના પાણીથી એવી રીતે પરપોટા કરે છે આ પરપોટા છે એમાંથી સૌથી મોટો પરપોટો કયો મને તો લાગે છે આ સૌથી મોટો પરપોટો હશે તમને શું લાગે છે હા સાચું સમજ્યા એ જ સૌથી મોટો પરપોટો છે મજા આવીને ને હવેનો વિડીયો પછી મોકલશો